હેલો ફ્રેન્ડ્સ, ઓનલાઈન એજ્યુકેશન ગુરુ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે અલગ અલગ જિલ્લાઓમાંથી દાહોદ જિલ્લા વિશેની માહિતી મેળવશું, પણ એ પહેલા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. આવો જોઈએ દાહોદ જિલ્લા વિશે. દાહોદ જિલ્લાની રચના 2 ઓક્ટોબર 1997 રોજ પંચમહાલ જિલ્લામાંથી કરવામાં આવી છે. દાહોદ જિલ્લામાં કુલ 8 તાલુકાઓ આવેલા છે. દાહોદ જિલ્લાની વિશેષતાઓ જોઈએ તો ગુજરાતમાં સૌ પ્રથમ સૂર્યોદય દાહોદના ગરબાડામાં થાય છે. દાહોદનું પ્રાચીન નામ દધીપત્ર તેમજ દધીપુરા નગર છે. સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો દાહોદ છે. સૌથી વધુ આદિવાસી પ્રજાની વસ્તી દાહોદ જિલ્લામાં જોવા મળે છે. અલગ અલગ નદીઓની વાત કરીએ તો દાહોદમાં હડફ, કાલી, પાનમ વગેરે જેવી નદીઓ આવેલી છે, તેમજ રતનમહાલ રીંછ અભયારણ્ય લીમખેડા તાલુકામાં છે. હિલ મિલેટ રિસર્ચ સ્ટેશન દાહોદ ખાતે આવેલું સંશોધન કેન્દ્ર છે. અલગ અલગ લોકમેળામાં જોઈએ તો આંબલી 11 નો મેળો, જેસાવાડામાં ગોળ ગધેડાનો મેળો, કારતક સુદ એકમનો ગરબાડામાં ગાય ગૌહાટીનો મેળો, તેમજ જોવાલાયક સ્થળોની વાત કરીએ તો દેવગઢ બારિયા, કંજેટા મધ, આંબળા અને ચારોડી માટી માટે દાહોદ જિલ્લો પ્રખ્યાત છે. મિત્રો, તમને આ માહિતી ઉપયોગી થઈ હશે, તેમજ અલગ અલગ બીજા જિલ્લાઓ વિશેની માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલની મુલાકાત લેતા રહેશો, તેમજ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. થેન્ક યુ. Yeah.